ચાલો બાળ દોસ્તો, તો આજે આપણે ભણીએ ધોરણ 8નો પાઠ 8, લોકશાહીમાં સંસદની ભૂમિકા. બાળકો, તમે લોકશાહી શબ્દ ખૂબ જ સાંભળેલો છે. અંગ્રેજીમાં એને ડેમોક્રેસી કહીએ છીએ. આપણો દેશ લોકશાહી દેશ છે અને લોકશાહીમાં સંસદ શું કામ કરે એના વિશેની વાત આજે આપણે આ પાઠમાં બહુ વિસ્તૃત રીતે કરીશું. તો ચાલો થઈ જાઓ તૈયાર, ભણીએ પાઠ 8, લોકશાહીમાં સંસદની ભૂમિકા. સૌથી પહેલાં તમને વાત કરું તો સરકારને નિર્ણય લેવાની અને કાયદાનું પાલન કરાવવાની સત્તા મળેલી છે, પણ આ સત્તા કોણ આપે છે? આ પ્રશ્નનો જવાબ કયા પ્રકારની સરકાર છે એના પર નિર્ભર છે. લોકશાહી સરકારમાં લોકો આ સત્તા સરકારને આપે છે. શું કામ? તો કે ચૂંટણી કરી અને લોકપ્રતિનિધિઓ ચૂંટીએ છીએ આપણે. અત્યારે ચૂંટણીની મોસમ ચાલે જ છે. આપણા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી છે એટલે તમે એનાથી પરિચિત છો. રાજાશાહી સરકારમાં રાજા કે રાણી પાસે આ સત્તા હોય છે. તો હવે તમને ખબર પડી ને કે સરકારને નિર્ણય લેવાની સત્તા કયા પ્રકારની સરકાર છે એ ઉપર છે. તો આપણે આમાં બે સરકાર જોઈ ગયા, એક રાજાશાહી અને એક લોકશાહી. તો આ છે લોકશાહીનું ચિત્ર, કે લોકશાહી સરકારમાં લોકો કે જે 18 વર્ષથી ઉપરના અને ભારતના નાગરિક છે અને મતદાર યાદીમાં જેનું નામ છે એ મતદાન કરી અને લોકપ્રતિનિધિઓને ચૂંટે અને એમની સરકાર બને. તો આ છે લોકશાહીનું ચિત્ર. હવે અહીંયા બે પ્રકારની સરકારની હું વાત કરતો તો એમાંથી બીજા પ્રકારની સરકારનું આ ચિત્ર છે, કિંગ અને ક્વીન. એટલે કે કાં તો રાજાનું રાજ હોય કાં તો રાણીનું રાજ હોય. આપણે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભણતા હતા ત્યારે એમાં રાણીનું નામ આવે, એલિઝાબેથ. તો ઇંગ્લેન્ડમાં એ રાણીનું રાજ હતું. એમ ઘણી વખત રાજાનું પણ રાજ હોઈ શકે અને રાજાની ગેરહાજરીમાં રાણીનું પણ રાજ હોઈ શકે, તો એને આપણે રાજાશાહી સરકાર કહીએ છીએ. અને એમાં નિર્ણય લેવાની સત્તા એ રાજા કે રાણીના હાથમાં હોય છે. એમાં લોકપ્રતિનિધિઓને બહુ પૂછવામાં આવતું નથી. હવે આપણે વાત કરીએ લોકશાહીની. તો લોકશાહીનું અગત્યનું લક્ષણ તો એ છે કે એમાં કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોતી નથી. તમે એમ માનો છો કે ત્યારે નરેન્દ્રભાઈ કરે એ જ થાય તો ભૂલી જાઓ છો. નરેન્દ્રભાઈએ આપણી સંસદમાં બેઠેલા 545 જણ અને રાજ્યસભામાં બેઠેલા 250 જણને સાંભળવા પડે, એની સાથે ચર્ચા કરવી પડે અને પછી કોઈ કાયદો બની શકે. તો રાજ્યમાં સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે, એટલે કે લોકો જ સર્વે સર્વા હોય છે. અંગ્રેજી ભાષામાં મેં તમને કહ્યું એમ લોકશાહીને ડેમોક્રેસી કહે છે. વધારેમાં વધારે લોકોનું હિત થાય એ લોકશાહી સરકારનું ધ્યેય છે. લોકોનું હિત થવું જોઈએ, એનું પોતાનું નહીં. સંચાલકો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ હોય, એટલે કે સરકાર એ લોકોની જ બનેલી છે. કારણ કે આપણે જેને વિશ્વાસ મૂકીને સંસદમાં મોકલ્યા છે કે વિધાનસભામાં મોકલ્યા છે એ આપણા વતી રાજ કરે છે. તો આ વાત થઈ લોકશાહીની. હવે આપણે આગળ વાત કરીએ તો લોકશાહીના પાછા બે પ્રકાર છે. એક પ્રકાર છે સંસદીય લોકશાહી અને બીજો પ્રકાર છે પ્રમુખગત લોકશાહી. જો બાળકો અત્યારે તમે છાપા વાંચો ને તો બે પ્રકારનો તમને બરાબર ખ્યાલ આવે એવું અત્યારે મોસમ ખીલી છે. અમેરિકામાં પણ એક મહિના પછી ચૂંટણી છે, તો ત્યાં આપણી લોકશાહી જેવી લોકશાહી નથી. એટલે તમે અત્યારે આપણી ચૂંટણીની મોસમ છે રાજ્યસભાની, અને અમેરિકામાં પણ પ્રમુખની ચૂંટણીની મોસમ છે. તો છાપા બરાબર જો વાંચી લ્યો તો આ પાઠ અત્યારે બરાબર એ જ સમયે ચાલી રહ્યો છે કે જેમાં તમને બંને પ્રકારની ખબર પડે, સંસદીય અને પ્રમુખગત. સંસદીય લોકશાહીમાં શું છે? તો કે જે આપણી ભારતની છે એમાં લોકો જે પક્ષને બહુમતીથી ચૂંટે એ પક્ષના વડા જ વડાપ્રધાન બને, અને બીજા મંત્રીઓને વડાપ્રધાન પસંદ કરે, પણ એ મંત્રી હોય ચૂંટાયેલા જ હોય. આપણે જેને મત આપીને ચૂંટા હોય એ જ મંત્રી બની શકે, ચૂંટા વગરનો કોઈ મંત્રી ન બની શકે. જ્યારે પ્રમુખગતમાં શું હોય? તો કે એક જ માણસને ચૂંટવાનો, બે જ માણસ ઊભા છે અત્યારે અમેરિકામાં, બરાબર છે? અત્યારે ટ્રમ્પ, ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડે છે,
અને એની સામે એક બીજા બિડન કરીને ઊભા છે. તો એ બે વિશે તમે છાપામાં વાંચજો, નવેમ્બરમાં એની ચૂંટણી થવાની છે. કોઈ એક વ્યક્તિને જ એમાં ચૂંટવામાં આવશે અને રાષ્ટ્રપ્રમુખ કહેવાય એનું. એટલે પ્રમુખગત લોકશાહી અમેરિકામાં છે અને આપણી લોકશાહી સંસદીય પ્રકારની છે કે જેમાં આપણે બધા લોકપ્રતિનિધિઓને ચૂંટીએ અને એની જ સરકાર બને અને લોકો દ્વારા ચાલે. જ્યારે પહેલાંમાં એક જ માણસને ચૂંટવામાં આવે અને પછી એ બીજા મંત્રીઓને ચૂંટા હોય કે ના ચૂંટાણા હોય પોતાને ઠીક લાગે અને મંત્રી બનાવે, એટલે બધી સત્તા એમાં રાષ્ટ્રપ્રમુખના હાથમાં આવે. અહીંયા બધી સત્તા આપણા લોકોના હાથમાં આવે. તો સંસદીય અને પ્રમુખગત લોકશાહીમાં ફરક છે, તો એ સમજી ગયા હશો. હવે હવે અહીંયા મેં તમને એક ચિહ્ન આપ્યું, આ પ્રમુખગત લોકશાહીની વાત છે. પહેલી પ્રેસિડેન્શિયલ એટલે પ્રમુખગત લોકશાહી કે જેમાં એક જ નાગરિકને ચૂંટવામાં આવે, અને બીજી વાત છે નીચે પાર્લિયામેન્ટરી એટલે સંસદીય લોકશાહી કે જેમાં લોકપ્રતિનિધિઓની ચૂંટાયેલી સરકાર હોય એના જ વડા વડાપ્રધાન બની શકે. તો આ બંને પ્રકારની વાત તમને કરી. હવે અહીંયા આપણી સંસદીય લોકશાહી અને પ્રમુખગત લોકશાહીમાં શું ફેર હોય એનું પણ એક તમને ચિત્ર આપ્યું. પહેલું ચિત્ર છે તમારા ડાબા હાથ તરફ, એ આપણી સંસદીય લોકશાહીનું ચિત્ર છે. એટલે કે આ એમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે આપણે ત્યાં સંસદની રચના થાય અને નાગરિકો દ્વારા થાય. પહેલાં નાગરિકો છે મૂળમાં, પછી એની સંસદ છે, અને સંસદ પછી કારોબારી છે. તો એ રીતે અહીંયા પ્રમુખગતમાં બે વસ્તુમાં જોઈએ તો એમાંય નાગરિકો તો ચૂંટણી કરે છે, પણ નાગરિકો ચૂંટણી કોની કરે છે તો કે પહેલાં કારોબારી અને સંસદ બંનેની ચૂંટણી છે એ પ્રમુખ દ્વારા થાય છે. એટલે કે એમાં પહેલાં પ્રમુખને ચૂંટવામાં આવે છે. તો બંને પ્રકારની લોકશાહીની સમજ આ ચિત્ર તમને આપે છે. હવે આપણી સંસદની આપણે વાત કરીએ, જેને અંગ્રેજીમાં પાર્લામેન્ટ કહેવાય. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે અને સંસદના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. એટલે રાષ્ટ્રપતિ, ઉપલું ગૃહ રાજ્યસભા જેમાં 250 સભ્યો હોય, નીચલું ગૃહ લોકસભા જેમાં 545 સભ્યો હોય, આ ત્રણથી આપણી સંસદ બની. તો સંસદ એટલે રાષ્ટ્રપતિ, ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા. તો મેં તમને કહ્યું એમ લોકસભામાં 545 સભ્ય, રાજ્યસભામાં 250 સભ્ય, અને આપણી સંસદ લોકોના વિશ્વાસનું પ્રતીક છે. આપણી સંસદ લોકોનું જ પ્રતિનિધિત્વ કરે છે, એની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા છે. સંસદ ધારે તે કરી શકે છે. આપણા દેશમાં ગમે તે વસ્તુ લોકોના હિતમાં કરવાની હોય તો પહેલાં સંસદમાં ચર્ચા થાય અને એના દ્વારા જ કાયદો બને અને રાષ્ટ્રપતિ સહી કરે, પછી જ એ લાગુ પડે. તો આપણા દેશમાં આવી સંસદીય લોકશાહી છે. જો આ છે આપણી સંસદ, દિલ્હીમાં આવેલું સંસદ ભવન. અહીંયા 545 જણ બેસીને આપણા દેશ માટેના કાયદાઓ બનાવે. પણ ક્યારેક ક્યારેક આપણને કેવા વરવા દ્રશ્યો જોવા મળે. હમણાં જ આપણી સંસદનું સત્ર મળ્યું અને તોફાનો થયા. તોફાની વિદ્યાર્થીઓની જેમ આપણે મોકલેલા નેતાઓ પણ ત્યાં ઘણી વખત ગેરવર્તન કરતા હોય છે અને એને પણ સ્પીકર દ્વારા સજા કરવામાં આવતી હોય છે. આવું થવું ન જોઈએ પણ થાય છે. આ લોકશાહીના હિતમાં નથી છતાં થઈ રહ્યું છે. હવે આપણે વાત કરીએ આપણી પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાની. તો મેં તમને કહ્યું એમ આપણી સંસદ, એને આપણે સંસદ નામ આપ્યું, પછી એમાં ઉપલા ગૃહને રાજ્યસભા કીધી, નીચલા ગૃહને લોકસભા કીધી, અંગ્રેજીમાં રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહેવાય, લોકસભાને હાઉસ ઓફ પીપલ કહેવાય. પછી મેં તમને કહ્યું એમ રાજ્યસભામાં 250 સભ્યો હોય, લોકસભામાં 545 સભ્ય હોય. આ 250નો એક નિયમ છે કે એમાં 238 સભ્યોની ચૂંટણી કરવામાં આવે અને એ ચૂંટણીમાં તમારા મમ્મી પપ્પાએ મતદાન કરવાનું હોતું નથી. એમાં મતદાન કરે દરેક રાજ્યની વિધાનસભાના સભ્યો. દરેક રાજ્ય, આપણા 28 રાજ્ય છે અને કેન્દ્રશાસિત પ્રદેશ છે, તો એના ચૂંટાયેલા જે સભ્યો હોય વિધાનસભાના સભ્યો, એ લોકો જ આમાં મતદાન કરે અને 238 સભ્યોને ચૂંટી કાઢે. તો તમે કહેશો બાકીના 12નું શું? તો એની વાત કરું. બાકીના 12 સભ્યો એવા હોય કે કોઈ રમતગમત ક્ષેત્રમાં બહુ જ નિષ્ણાત હોય, કોઈ ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ નિષ્ણાત હોય, કોઈ સંગીત ક્ષેત્રમાં ખૂબ નિષ્ણાત હોય. તેવા 12 ક્ષેત્રમાં જે નિષ્ણાત વ્યક્તિઓ હોય તો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે કે આ વ્યક્તિને રાજ્યસભામાં મૂકવા જેવી છે અને એનો લાભ લેવા જેવો છે.
तो एने 12 जन ने राष्ट्रपति सीधे सीधा निमी सके। अपना सचिन तेंडुलकर ने एमां निमेला छे, अपना जया बच्चन ने एमां निमेला छे, हेमा मालिनी ने एमां निमेला छे। तो आवा 12 सभ्यों ने चूंटा वगर जे एकदम दरेक क्षेत्र में जुदा जुदा क्षेत्र में निष्णात होय एवा 12 व्यक्ति ने राष्ट्रपति सीधे सीधा राज्यसभा में निमी सके। एटले चूंटणी थाय 238 ની અને 12 સભ્યો સીધા આવે રાષ્ટ્રપતિની નિમણૂકથી, તો થઈ ગયા ને 250। પણ એક વાત યાદ રાખજો, રાજ્યસભા એ કાયમી ગૃહ છે। શું કામ? તો કે એમાં દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો ઓટોમેટિક નિવૃત્ત થાય અને પછી એની ચૂંટણી થાય ને એટલા નવા સભ્યો પાછા આવે। જો આજે જ આપણે જાહેરનામું બહાર પડ્યું, આપણા રાજ્યસભામાં પણ આપણી ગુજરાતની ભાવનગર અને બોટાદ જિલ્લાની 1 સીટ ખાલી પડી છે, તો એની ચૂંટણી બિહારની ચૂંટણી સાથે થશે, એટલે એનું જાહેરનામું બહાર પડી ગયું। તો એવા ચૂંટાયેલા સભ્યો, ખાલી પડેલી સીટના સભ્યો, એની બધી ચૂંટણી ચૂંટણી પંચ કરાવે અને રાજ્યસભામાં દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થઈ જાય અને એટલા બીજા સભ્યો નવા ઓટોમેટિક આવી જાય એવી સિસ્ટમ એમાં ચાલુ જ હોય। એટલે એની મુદત 6 વર્ષની હોય રાજ્યસભાના સભ્યોની। તો એ કાયમી ગૃહ છે, ક્યારેય બરખાસ્ત થતી નથી, એટલે કે વિખાતી નથી, રાજ્યસભા એમનેમ ચાલુ જ હોય। પણ સંસદની વાત કરીએ તો એમાં 200, મેં તમને 545 સભ્યો કીધા, એમાં 530 સભ્યોની ચૂંટણી થાય, એમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન હોય। એંગ્લો ઇન્ડિયન એટલે શું? તો કે કોઈ સ્ત્રી પરદેશની હોય અને ભારતનો પુરુષ હોય, એ બંનેએ લગ્ન કર્યા હોય તો એમના સંતાનોને ભારતની સંસદમાં પ્રતિનિધિત્વ મળે, તો એને એંગ્લો ઇન્ડિયન કહેવાય। એવી 2 સીટ હોય। અને બાકી તમને એમ કીધું છે કે 13 સભ્યોની આપણે વાત કરીએ તો 13 સભ્યોથી વધારે સભ્યો એ અનામત હોઈ શકે નહીં। તો કુલ 545 સભ્યો છે, એમાંથી 530 તો ચૂંટાઈ જાય સીધે સીધા, 2 એંગ્લો ઇન્ડિયન અનામત હોય અને 13 સભ્યો જુદી જુદી અનામતના હોઈ શકે। તો આવી રીતે આપણી 545ની સંખ્યા પૂર્ણ થાય। હવે આપણે સંસદને ચૂંટી તો દીધી, સંસદ બનાવી તો દીધી, પણ એને કરવાનું શું? તો મેં તમને પહેલાં કહ્યું એમ, સંસદ છે એ સરકાર ઉપર વિવિધ રીતે નિયંત્રણ રાખી અને સરકારને ઉત્તરદાયી બનાવે, એટલે કે લોકોના હિતમાં કામ કરે એવી એને બનાવે। દાખલા તરીકે હમણાં તાજેતરની વાત કરું તો ખેડૂતો માટેના કેટલાક કાયદાઓ પસાર કરવામાં આવ્યા સંસદમાં, તો વિપક્ષો એનો વિરોધ કરી રહ્યા છે, એનું આંદોલન થઈ રહ્યું છે। તો લોકશાહીમાં એવો હક છે લોકોને કે જે કાયદા સંસદમાં પસાર થઈ જાય અને લોકોના હિતમાં ન હોય એવું લાગે તો વિપક્ષો એને પડકારી શકે, એના સામે આંદોલન કરી શકે। તો હાલમાં જ તમે છાપાઓ વાંચો તો તમને સંસદના કાર્યની ખબર પડશે, કાયદા બનાવવા, કાયદામાં ફેરફારો કરવા, જૂના પુરાણા નક્કામાં કાયદાને રદ કરી દેવા, આ બધું સંસદનું કામ છે। તો હવે તમને યાદ રહી ગયા સંસદના કાર્યો? લોકોના હિત માટે લોક કલ્યાણના કાર્યો કરવા, સરકાર ઉપર નિયંત્રણ રાખવું, સરકારને ઉત્તરદાયી બનાવવી, કાયદાઓ ઘડવા, કાયદાઓમાં ફેરફાર કરવા અને જૂના પુરાણા કાયદાઓ રદ કરવા, એ છે સંસદના કાર્યો। હવે સંસદ કેવી રીતે બને? તો મેં તમને કહ્યું એમ, દર 5 વર્ષે ચૂંટણી થાય અને 18 વર્ષ કે વધુ વયના લોકો જેનું મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે। તમે ભલે 18 વર્ષથી ઉપર ના હો, ભારતના નાગરિક એવો, પણ મતદાર યાદીમાં તમારું નામ તમે ન નોંધાયું હોય તો તે દિવસે તમે મતદાન કરી જ ન શકો, ચૂંટણી પણ તમને મતદાન ન કરવા દે। બીજું, ગુપ્ત મતદાન થાય, આખા દેશની વસ્તી પ્રમાણે સંસદીય વિસ્તાર નક્કી થાય અને એની સીટ નક્કી થાય કે આ ગુજરાતમાંથી એટલા જણ ઊભા રહેશે, ઉત્તર પ્રદેશમાંથી એટલા ઊભા રહેશે, જ્યાં વધારે વસ્તી હોય એના વધારે સભ્યો હોય, ઓછી વસ્તી હોય એના ઓછા સભ્યો હોય। આપણા ગુજરાતના 26 લોકો સંસદમાં હોય, 26 ઉમેદવારો જઈ શકે 545માંથી। ગુજરાતની વસ્તી પ્રમાણે આપણા સંસદના 26 વિસ્તારો થયા અને દરેક વિસ્તારમાંથી 1-1 સંસદ સભ્ય ચૂંટાય, દરેક વિસ્તારમાંથી બધા પક્ષના લોકો ઊભા રહે અને જે ચૂંટાય એ સંસદમાં જાય, એવું નહીં કે ભાજપના જ જાય, કોંગ્રેસના જ જાય, જે ઊભા રહ્યા હોય એમાંથી જેને વધારે મત મળ્યા હોય અને જે જીતી જાય એ સંસદ સભ્ય બને। હાલમાં આપણા સંસદ સભ્ય કોણ છે? તો તમને ખબર છે, જે આપણા ભાજપ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા અને આપણી નિશાળની બાજુમાં જ રહે છે, ભારતીબેન શિયાળ, તો એ આપણા સંસદ સભ્ય છે, 545માંના 1 અને ગુજરાતના 26માંના 1। તો આ રીતે સંસદ બને છે।
હવે અહીંયા મેં તમને એક ચિહ્ન બતાવ્યું કે 17મી લોકસભા જ્યારે બની ત્યારે આવું નિશાન ચૂંટણી પંચે નક્કી કર્યું હતું. આંગળી ઉપર આપણે ટપકું કરીએ છીએ એ રીતનું ચિત્ર બનાવી અને આપણે એની જાહેરાતો કરી હતી. ચૂંટણી પંચ જાહેરાતો કરીને લોકોને મતદાન આપવા માટે એની અપીલ કરી શકે કે વધુમાં વધુ લોકો મતદાન કરે. બીજી વાત કે આપણે 545 સભ્યોની ચૂંટણી કરવી હોય એમાંથી 543ની કરીએ છીએ, બે એંગ્લો ઇન્ડિયન હોય તો 543ની જે આપણે ચૂંટણી કરીએ છીએ એ આખા દેશમાં એ કારે થઈ શકે એવું ન હોય, એક દીમાં ન થઈ શકે. એટલે ચૂંટણી પંચ એના જુદા જુદા દિવસો નક્કી કરે, જેટલા દિવસો નક્કી કરે એટલા ચરણમાં એનું મતદાન કહેવાય. તો એના દરેક ચરણ હોય. તો અહીંયા જુઓ તમને આ ચિત્ર આપ્યું એમાં કુલ કેટલા ચરણમાં મતદાન થયેલું છે. તો 11 એપ્રિલ, પછી 18 એપ્રિલ, પછી 23 એપ્રિલ, પછી 29 એપ્રિલ, પછી 6 મે, પછી 12 મે અને 19 મે. 7 ચરણમાં લોકસભાનું મતદાન થયું હતું 543 સીટ માટે. અને પછી એની મતગણતરી થાય, બધા ચરણનું મતદાન પૂરું થાય પછી મતગણતરી થાય અને પછી જાહેર થાય કે કોણ જીત્યું કોણ હાર્યું અને એ રીતે સરકાર બની. હવે આપણા ગુજરાતની મેં તમને વાત કરી હતી કે આપણા ગુજરાતમાં સંસદની 26 સીટ છે. તો જો કચ્છમાંથી એક છે એમ તમે દરેક જિલ્લા ઓળખજો, બરાબર છે? તો 1 2 3 4 5 એમ કરીને 26 સીટનો તમને નકશો આપ્યો. આ સંસદીય વિસ્તારનો નકશો છે કે ઘણી વખત એક જિલ્લામાંથી એક જણ હોય એવું નહીં બને, બે જિલ્લાનો ભાગ ભેગો કરીને આખો સંસદીય વિસ્તાર બનાવવામાં આવ્યો હોય. ઘણી વખત એક જિલ્લાના એક તાલુકામાંથી એક સભ્ય ન હોઈ શકે, ઘણા બધા તાલુકા ભેગા કરીને એક સભ્ય નક્કી કરવામાં આવે. તો વસ્તી પ્રમાણે આવા આપણા 26 વિભાગો પાડવામાં આવ્યા. આમાં તમને 26 એ 26 વિભાગો બતાવ્યા છે. તો આ ગુજરાતનો નકશો જોજો એટલે તમને સમજાશે કે આપણી લોકસભાની 26 સીટો કેવી રીતે વહેંચાયેલી છે. એમાંથી આપણા ભારતીબેન આપણા જિલ્લામાંથી પસંદ થયેલા છે હાલમાં. હવે આપણે વાત કરીએ ભારતીબેન, જુઓ આપણા ભારતીબેન શિયાળ જે આપણા હાલમાં સંસદ સભ્ય છે અને ભાજપ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે. હવે સંસદની રચના વિશે થોડી વધારે વાત કરું તો મેં તમને કહ્યું એમ મતગણતરી થાય પછી તમામ સભ્યો જીતી ગયા હોય જાહેર થાય કેટલા સભ્યો જીતી ગયા, પછી જે પક્ષના વધુમાં વધુ સભ્યો ચૂંટાય એનો એક નેતા પસંદ કરવામાં આવે અને એ નેતાને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે. એટલે રાષ્ટ્રપતિ એ નેતાને સરકાર રચવાનું આમંત્રણ આપે, એનું નામ ત્યાં મોકલી દેવામાં આવે કે ભાઈ અમે હવે ભાજપ પક્ષ જીતા છીએ અને અમારા પક્ષના નેતા નરેન્દ્રભાઈ મોદી છે, એમ રાષ્ટ્રપતિને લખીને આપે. એટલે રાષ્ટ્રપતિ નરેન્દ્રભાઈને સરકાર બનાવવા આમંત્રણ આપે એટલે વડાપ્રધાન તરીકે આપણા નરેન્દ્રભાઈ, પછી નરેન્દ્રભાઈ છે એ શપથ લે રાષ્ટ્રપતિની હાજરીમાં અને વડાપ્રધાન જેટલા મંત્રીઓ બનાવવા ઈચ્છે એ મંત્રીઓ પણ તેની સાથોસાથ શપથ લે, રાષ્ટ્રપતિ એમને પણ શપથ લેવડાવે બંધારણના. આપણા બંધારણના નિયમ પ્રમાણે એને રાજ કરવું પડે, પછી પોતાના મગજ પ્રમાણે રાજ ન થાય. તો આ રીતે આપણી સરકાર ચાલે અને સંસદની રચના થાય. તો તમારે યાદ રાખવાનું સંસદ કેમ બને. હવે આપણે વાત કરીએ તો જુઓ મેં તમને કહ્યું એમ વડાપ્રધાનને આપણા રાષ્ટ્રપતિ હાલના આપણા રાષ્ટ્રપતિ છે, જ્યારે આપણી 17મી લોકસભા બની ત્યારે રામનાથ કોવિંદ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈને શપથ લેવડાવી રહ્યા છે. જુઓ બંધારણને લગતા શપથ લઈ અને એ શપથ લઈ લે પછી અન્ય મંત્રીઓને શપથ લેવડાવવામાં આવે. વડાપ્રધાન પદ માટે એ સાઇન કરે છે કે હું આ પદ સ્વીકારું છું, આવી રીતે એની સાઇન લઈ લેવામાં આવે બંધારણની રૂએ અને એ આપણા વડાપ્રધાન બની જાય. અને પછી હવે આપણે વાત કરીએ તો લોકસભાની અંદર બે પક્ષો કામ કરે આપણા સંસદમાં, શાસક પક્ષ અને વિરોધ પક્ષ. તો બે સમજી લઈએ, શાસક પક્ષ કોને કહેવાય? તો કે બહુમતીથી ચૂંટાયેલા પક્ષની સરકાર, જે સરકાર ચલાવે હાલમાં ભાજપ સરકાર ચલાવે છે તો ભાજપ શાસક પક્ષ કહેવાય, રૂલિંગ પાર્ટી ઇંગ્લિશમાં એને કહેવાય. ચૂંટાયેલા તમામ સંસદ સભ્યોને પછી એ ભલે ગમે તે પક્ષના હોય, કોંગ્રેસના હોય કે અપક્ષના હોય, પણ ચૂંટાઈ ગયા જીતી ગયા તો એને એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવાય, એમપી કહેવાય દરેક સંસદ સભ્યને 545. શાસક પક્ષ સિવાયના વધારે સભ્યવાળો પક્ષ જે ચૂંટાણો હોય, 545માં માનો કે 300 ભાજપના ચૂંટાઈ ગયા અને પછી 150 કોંગ્રેસના ચૂંટાણા અને બાકીના બધા અન્ય પક્ષના છે, તો સૌથી વધારે 300 છે એ શાસક પક્ષ, પછી 150 વાળો છે એ વિરોધ પક્ષ. તો કોંગ્રેસ અત્યારે વિરોધ પક્ષ છે. વિરોધ પક્ષનું કામ શું? તો કે સરકાર જો કોઈ અયોગ્ય કે નીતિ વિરુદ્ધ કામ કરતી હોય તો એને રોકવી. દાખલા તરીકે અત્યારે કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે
આ કાયદો જે ખેડૂતોનો પસાર થયો છે ખેડૂતોના હિતમાં નથી તો એનો એ વિરોધ કરી રહી છે. તો આવી રીતે વિરોધ પક્ષ સરકારની ટીકા કરી શકે અને સરકારને અનીતિ ભૈરા કાર્યો કરતાં રોકી પણ શકે. તો લોકશાહીમાં વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ. વિરોધ પક્ષનો અવાજ દબાવી દેવામાં આવે તો લોકશાહી નબળી પડી જાય. એટલે લોકશાહીમાં સબળ વિરોધ પક્ષ હોવો ખૂબ જરૂરી છે. હવે રાજ્યસભા કેવી રીતે બને? તો રાજ્યસભાની ચૂંટણી મેં તમને કીધું એમ કે સીધા લોકો કરતા નથી, પણ લોકો દ્વારા ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો કરે. એમાં કુલ 250 સભ્યો હોય, 238 સભ્યોની ચૂંટણી થાય, 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમે. આ બધી સમજ મેં તમને અગાઉ પહેલાં ચિત્રમાં આપી દીધી. હવે અહીંયા રાજ્યસભાનો એક બીજો ચાર્ટ તમને આપ્યો છે કે રાજ્યસભા છે એ કેવી રીતે કામ કરે. તો મેં તમને પહેલાં જ કીધું હતું કે એનો સમય 6 વર્ષનો હોય અને એને કાઉન્સિલ ઓફ સ્ટેટ કહેવાય, એટલે કે રાજ્યસભા. અને રાજ્યસભાની અંદર મેં તમને કહ્યું એમ કે એનું કામ શું છે, તો કે લોકસભામાં પસાર થયેલા તમામ ખરડાઓ ત્યાં આવે અને એના પર ચર્ચા થાય. પછી મેં તમને કહ્યું એમ કે કુલ 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમે, બરાબર છે. હાલમાં અત્યારે આપણી રાજ્યસભામાં 245 સીટ ચૂંટાયેલી છે અને 5 ખાલી પડી છે, તો એ 5ની ચૂંટણી હાલમાં થઈ રહી છે, બરાબર. થોડા ટાઈમમાં એ 5 સભ્યોમાં પૂરાઈ જશે. પછી 233 મેમ્બર અત્યારે આપણા ચૂંટાયેલા છે, હોવા જોઈએ 238, અને ચૂંટાયેલા છે 33, એટલે 5 સભ્યોની અત્યારે ચૂંટણી છે રાજ્યસભામાં, ખાલી પડેલી છે આપણી. તો આ રીતે રાજ્યસભા રચાય છે. હવે આપણે વાત કરીએ રાજ્યસભાની, તો પહેલાં જ તમને કીધું કે બરખાસ્ત થતી નથી, એટલે કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય ને એટલા જ નવા આવે. અને એક વસ્તુ યાદ રાખજો કે એનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ જ કરે, કારણ કે એના સ્પીકર કહેવાય, રાજ્યસભાના અધ્યક્ષ. હાલમાં આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે, તો રાજ્યસભાના અધ્યક્ષ છે. લોકસભાના અધ્યક્ષને હોદાની રૂએ ન હોય એને ચૂંટવામાં આવે. હાલમાં લોકસભા એટલે સંસદ 545 લોકસભા, એના સ્પીકર છે ઓમ બિરલા, આ યાદ રાખજો. હવે આ છે વેંકૈયા નાયડુ, હાલમાં આપણા ઉપરાષ્ટ્રપતિ, જે રાજ્યસભાનું સંચાલન કરે હોદાની રૂએ. જે ઉપરાષ્ટ્રપતિ બને એ રાજ્યસભાના અધ્યક્ષ કહેવાય. તો હાલમાં આપણા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજી છે, એટલે એ રાજ્યસભાના અધ્યક્ષ કહેવાય. હવે આ છે હાલમાં ઓમ બિરલા, કે જે લોકસભાનું સંચાલન કરે, લોકસભાના સ્પીકર છે. તો બંને અધ્યક્ષો તમે જાણી લ્યો હાલમાં આ છે. તમને રાષ્ટ્રપતિનો ફોટો પણ બતાવ્યો, વડાપ્રધાનનો ફોટો બતાવ્યો, રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો ફોટો બતાવ્યો, લોકસભાના સ્પીકર ઓમ બિરલાનો ફોટો બતાવ્યો. હવે આપણે સંસદની વાત કરીએ, તો સંસદનું કામ શું? તો વર્ષમાં 3 વાર મળે, એક શિયાળુ સત્ર, એક ઉનાળુ સત્ર અને એક ચોમાસું સત્ર. એમાં શિયાળુ સત્રમાં જ બજેટ સત્ર આવી જાય, એટલે કે આપણું નાણાકીય અંદાજપત્ર રજૂ કરવાનું એના માટે ખાસ સત્ર હોય. અને બીજી એક વાત છે કે દરેક વખતે દરેક સંસદ સભ્યને એક પ્રશ્નોત્તરી કાળ હોય, એમાં એના વિસ્તારનો અભિપ્રાય રજૂ કરી શકે, એના વિસ્તારની મુશ્કેલીઓ રજૂ કરી શકે, મંત્રીને સીધા પ્રશ્ન પૂછી શકે. પણ કોના દ્વારા? સ્પીકર દ્વારા. સ્પીકર જો મંજૂરી આપે તો જ પ્રશ્ન પૂછી શકાય, એના નિયત કરેલા સમયમાં જ પૂછી શકાય. આપણા બંધારણમાં સ્પષ્ટ લખેલું છે. એટલે પ્રશ્નોત્તરી કાળમાં દરેક સંસદ સભ્ય પોતાની વાત, પોતાની મુશ્કેલી, પોતાનો અભિપ્રાય નક્કી કરેલા સમયમાં સ્પીકરને સંબોધીને રજૂ કરી શકે. હવે અહીંયા મેં તમને વાત કરી, તો 3 સત્રની વાત કરી, હમણાં જ કીધું તમને કે 3 સત્ર હોય. તો આ બજેટ સત્ર, આ ચોમાસું સત્ર અને આ ઉનાળુ સત્ર. તો આવી રીતે આપણા 3 સત્રમાં, આ શિયાળુ સત્ર છે, વિન્ટર એટલે, તો શિયાળુ સત્ર, ચોમાસું સત્ર અને બજેટ સત્ર, આવા 3 સત્રો આપણા મળે છે સંસદમાં, અને જેમાં આ બધી ચર્ચા થાય. હવે આપણે વાત કરીએ થોડી જાણવાની. આ તમારે જાણવાનું છે, એવું નહીં કહું, આમાં બધું આવી ગયું. હાલના રાષ્ટ્રપતિ કોણ છે એનો જવાબ તમારે પાકી નોટમાં લખવાનો છે. હાલના લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે? જો સ્પીકરની વાત નથી કરતો, હું ઉપાધ્યક્ષની વાત કરું, એ જાણજો. હાલમાં ભાવનગરના સંસદ સભ્ય કોણ છે? હાલમાં વિરોધ પક્ષના નેતા કોણ છે? વિરોધ પક્ષ જે છે એના વડા કોણ છે હાલમાં? હાલમાં કોઈ ક્ષેત્રમાંથી પસંદ કરેલા કોઈ એક રાજ્યસભાના સભ્યનું નામ જાણો, કે રાજ્યસભામાં આપણા ગુજરાતના કોણ છે તો એનું નામ જાણો. હાલમાં સંસદમાં પસાર થયેલા કોઈ પણ એક કાયદા વિશે જાણો છાપામાંથી, અને કાયદો લખો કે હાલમાં સંસદમાં આવો કાયદો પસાર થયો છે. તો આ તમારે જાણવાનું છે,
અને વિચારવાનું છે અને નોટમાં લખવાનું છે. હવે વધારે જાણવાની વાત છે હજી કે લોકસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે એનો જવાબ લખો, રાજ્યસભામાં ગુજરાતની સભ્ય સંખ્યા કેટલી છે 250ની અંદર ગુજરાતના કેટલા, 545માં ગુજરાતના કેટલા, ખરડો કાયદો કેવી રીતે બને, બંધારણના વડા કોણ ગણાય, આ બધું તમારે લખવાનું છે, તમારે જાણવાનું છે. તો આટલી વાત સાથે આપણો પાઠ 8 પૂર્ણ થાય છે. મને લાગે છે તમે સરસ રીતે બધું જાણી ચૂક્યા છો, સમજી ચૂક્યા છો અને ભવિષ્યમાં મોટા થઈ અને સંસદ સભ્ય બનો, રાજ્યસભાના સભ્ય બનો, સરકાર ચલાવો, નહીંતર સરકારને બરાબર સમજો અને લોકકલ્યાણના કાર્યો થાય અને દેશહિતના કાર્યો થાય એવું કાર્ય કરો તો આ પાઠ મહત્વનો. ખાલી પ્રશ્નના જવાબ લખવાથી આ પાઠ મહત્વનો બનતો નથી. લોકશાહીને તમે તમારા મનમાં ઉતારી લ્યો અને લોકશાહી પ્રમાણે તમે વર્તન કરો અને દેશ માટે કંઈક કરો તો આ પાઠ ભણાવેલો બરાબર ગણાશે. તો માનું છું કે તમને બરાબર સમજાઈ ગયું હશે. ભવિષ્યમાં તમે રાજ્યસભા અને લોકસભાના સભ્ય બનશો અને સમજશો એવી આશા સાથે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. તો આભાર, આવજો, ફરી મળીશું નવી વાત સાથે. ધન્યવાદ.